गुड मॉर्निंग बच्चा पार्टी केम छो तमे मजा में हैप्पी ओके चलो आज नवं कंईक शीखीशुं ने आपणे शीखवुं छे ने बधाए रेडी बधा हाँ कुकुल्ली कानकुल्ला ओके चलो आपणे शुरू करीए हाँ ओके चलो आपणे छे ने गुजराती में पाठ बे दादा खोवाया छे ए भणीए बराबर ने चलो एना पहेला छे ने आ मस्त मजानुं एक गीत छे नानू नानू छे एने तमारे मारी साथे साथे वाँचवानू छे बराबर छे ने वाँचीने एने बोलवानू छे अने आ शेना माटे छे आ छे ने तमारी जीभने एक प्रकारनो अभ्यास थाय बोलवानो है ने प्रेक्टिस छे ने कई अलग अलग शब्दोने है ने तो आपणे एने सरस रीते वाँची बराबर तमे वाँचो मारी साथे अकलम चकलम चमचम बोलो तो मारी साथे अकलम चकलम चमचम बाळक बोले बम बम चकलम पकलम पम पम बाळक बोले बम बम मकलम टकलम टम टम बाळक बोले बम बम मजा आयो छे ने तो तमारे रीते छे ने वाँचवानुं छे ने बोलवानुं छे अकलम चकलम चमचम बाळक बोले बम बम चकलम पकलम पम पम बाळक बोले बम बम मकलम टम टम टकलम बाळक बोले बम बम આવું વાંચવાનું છે બરાબર ને વાંચશો ને બધા ઓકે અને આને છે ને એક વખત સરસ અક્ષરે તમારે નોટબુકમાં બી લખી નાખજો બોલીને લખજો એટલે તમને યાદ રહેશે ઓકે ચલો પછી જો અહીંયા શું છે જો આ મેળાનું ચિત્ર છે તમે મેળામાં જાઓ છો ને હે ને તો જો ચગડોળ છે પછી શેની શેની દુકાન છે જો રમકડાની દુકાન મીઠાઈની દુકાન ફુગ્ગામાં નિશાની તાકવાનો સ્ટોલ છે પછી મોતનો કૂવો છે ને બધું આવું હે ને પછી શું છે બાળકો માટે ચગડોળ છે પછી શું છે જો નાની નાની ચકેરીઓ છે બહુ બધા માણસો છે ને કેટલું સરસ છે ને સરસ સરસ મજાનું છે ને હા અને મોતના કૂવો છે ને એનો એને એને પ્રાઇસ શું છે એની ટિકિટ કેટલાની છે 5 રૂપિયાની કેટલાની છે 5 રૂપિયાની તમે આ પુસ્તકમાં તમારું આખું ચિત્ર છે ને એને બરાબર રીતે જોજો બરાબર ને એમાં બહુ સરસ રીતે બધું છે જોશો એટલે તમને ખબર પડશે પછી આપણે એના પરથી પ્રશ્નના જવાબ બોલવાના છે હા ચલો હું તમને આગળ બતાવું હા આગળનું પેજ જુઓ અહીંયા છે ને પ્રશ્ન છે કે આ ચિત્રમાં શું દેખાય છે તો આ ચિત્રમાં શું હતું મેળો હતો ને તો તમારે શું કહેવાનું આ ચિત્રમાં મેળો દેખાય છે બરાબર ને સૌથી મોટા ચગડોની બાજુમાં શું હતું તમને બતાવું ફરીથી સૌથી જુઓ સૌથી મોટા ચગડોની બાજુમાં શું છે તો સૌથી મોટા ચગડોની બાજુમાં એક બાજુ શું હતું મોતનો કૂવો અને બીજી બાજુ ચિત્રમાં શું છે પેલું હોડકું છે ને આમાં હે ને હા બે છે આ બાજુ હોડકું છે આ બાજુ મોતનો કૂવો છે દેખાય છે તમને તમારે ચિત્ર બરાબર જોવાનું અને પછી બધા જવાબો આપવાના બરાબર તમારા પુસ્તકમાંથી જોઈને ઓકે આ તમારે મૌખિક રીતે જવાબો આપવાના છે બોલીને ઓકે ચલો પછી આગળ જોઈએ હા પછી જો બીજું શું પૂછે છે આપણને સૌથી મોટા ચગડોની બાજુમાં શું છે આપણે જોયું બરાબર પછી ચિત્રમાં શાની દુકાનો જોવા મળતી નથી તો છે ને દુકાનો નથી ચિત્રની અંદર જો મીઠાઈની છે રમકડાની છે બરાબર ચોકલેટની દુકાન દેખાય આપણને ના દેખાય કપડાની દુકાન નથી પછી બીજી શેની નથી વાસણોની દુકાન બધું નથી હે ને ઓકે તો તમે એવું લખી શકો પછી તમે આવી દુકાનો બીજી ક્યાંય જોઈ છે જેમ કે આની અંદર છે ને મીઠાઈની દુકાન છે રમકડાની દુકાન છે તો હા મીઠાઈની દુકાન આપણા ગામમાં હોય ને રમકડાની બી હોય બરાબર ને પછી તમે મેળો જોયો છે મેળો તો બધા છોકરાઓ જોયો હોય હે ને હા આપણે પદમનાથનો મેળો શીતળા માતાનો મેળો પછી સિદ્ધપુરમાં કારતકનો મેળો ઘણા બધા મેળા ભરાય છે બધા છોકરાઓ જતા જ હશે બરાબર ક્યાં તમે તમને એમ એ પણ જવાબ આપી દીધો બરાબર એ મેળામાં તમે શું જોયું હતું તમે જે મેળામાં ગયા તેમાં તમે શું જોયું હતું તમારે જાતે કહેવાનું છે બરાબર ને ઓકે જેમ કે હું મેળામાં જઉં તો હું શું જોઉં મેં શું શું જોયું છે ચગડોળ જોયો છે મોતનો કૂવો જોયો છે પછી પેલું નાવડું પછી ટોરા ટોરા પછી ઘણી બધી ચગડોળો હોય ને જુદી જુદી પછી નાની નાની ઘોડાવાળી ચગડોળ પછી હૈંશો હૈંશો ચગડોળ હે ને હાથથી ચલાવે ને પછી બીજું શું હોય છે કપરકાબી જેવું હોય છે એમાં બેસવાની મજા આવે પછી બીજું શું હોય છે મોતનો કૂવો મજા આવે પછી એમાં કાર કેવી ચલાવે ને ઘણું બધું હોય છે તમે જે જે જોયું હોય તમારે કહેવાનું તમે મેળામાં શાની દુકાન કરો તમારી દુકાન કરવાની હોય તો તમે શાની દુકાન કરો હું તો છે ને આઈસ્ક્રીમની દુકાન કરું મને તો આઈસ્ક્રીમ બહુ ભાવે ને રમકડાની કરું તમે શાની કરો તમારે કહેવાનું બરાબર પછી તમે મેળામાં કેવા ચક્રમાં બેસવાનું પસંદ નહીં કરો
બધાનું અલગ અલગ હોય ને, કોઈને ઊંચો ગમતો હોય, મોટો મોટો ચકડો હોય, કોઈને નાના નાનામાં બેસવું ગમતું હોય, હે ને, કોઈને બેસવું જ ના ગમતું હોય, કોઈને ખાલી બધું જોવું ગમતું હોય, બધાનું અલગ અલગ હોય. તમને કેવા ચકડોમાં બેસવાનું ગમે? તો પસંદ કર, નહીં કરો. ક્યાં બેસવું તમને નહીં ગમે? તો મને તો નાના નાના નહીં, મને તો મોટા મોટા ગમે. તમને જે ગમતા હોય એ તમારે કહેવાનું, અને જે ના ગમતા હોય એ પણ કહેવાનું, બરાબર? કે મને આવો ચકડો ના ગમે, કે આવામાં બેસવાનું પસંદ નહીં કરું, બરાબર છે? ઓકે, તો આ બધા જવાબો તમારે તમારી જાતે આપવાના છે, બરાબર છે ને? ઓકે, ચલો પછી આગળ જોઈએ. હા, આપણે જુઓ પછી અહીંયા શું કહે છે. વાંચો અને છેકો, ચિત્ર જુઓ અને સાચું ના હોય તે વાક્ય છેકી નાખો, કેન્સલ કરી નાખો, બરાબર? તો ચલો આપણે વાંચીએ. હા, પહેલું પહેલું વાક્ય કહ્યું છે, ચિત્રમાં ચાર દુકાનો છે. ચાર દુકાનો છે ચિત્રમાં? ચિત્રમાં તો બે જ દુકાનો છે, બરાબર ને? અને બીજું શું છે? ફુગ્ગાની નિશાની કરવાનું છે. અને બીજું શું બતાવ્યું છે? મોતનો કૂવો બતાવ્યો છે. તો આપણે શું કરીશું? આને બોલો બોલો ચેકી નાખીશું, બરાબર? પછી મેળામાં મીઠાઈની દુકાન નથી. હા, મેળામાં તો મીઠાઈની દુકાન છે, તો આપણે તો ખોટું છે ને? તો ચલો ચેકી નાખો. પછી શું છે? મેળામાં જોકર દેખાય છે. તમને દેખાયો? મને તો ના દેખાયો, બરાબર? ના દેખાયો તો ખોટું, ચેકી નાખવાનું. એક જ દુકાનમાં રમકડા મળે છે. હા, એક જ દુકાન હતી ને રમકડાની, સાચી વાત. તો એને રાખવાનું. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. નિશાન તાકવાની દુકાન તો છે ને, તો આ વાક્ય ખોટું છે ને, ચેકી નાખો. પછી એક દુકાનમાં કાપડનું સેલ છે. કાપડનું સેલ છે દુકાનમાં કે? મને તો ના દેખાયું, તો એને ચેકી નાખવાનું, બરાબર? સમજણ પડી? જે ખોટું વાક્ય હોય ને ચેકી નાખવાનું. પછી ચલો, હા, આપણે જોઈએ હવે આગળ. આ બે વાક્ય બાકી રહ્યા ને આપણે, તો એને પણ કરીએ. ચલો, મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. તો સાચી વાત હે ને, ચિત્રમાં જોજો બરાબર, લખેલું છે તે 5 રૂપિયા. નાના બાળકોને ચકડોમાં બેસવા ન મળે, સાચી વાત? ખોટી વાત. નાના બાળકો માટે જ તો મેળો હોય. બધા ચકડો મોટા ભાગે નાના બાળકોને બેસવા માટે હોય, હે ને? તો આ વાક્ય બી કેવું છે? ખોટું, બરાબર ને? એને ચેકી નાખવાનું. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. ચલો હવે શું હોય છે જુઓ. હા, અહીંયા એક સરસ મજાનું ગીત છે, એ તમારે ગાવાનું છે. જોજો, હા, શું છે અંદર જોઈએ આપણે. જો ગીતમાં શું લખ્યું છે? ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ, મેળામાં જઈશું શું કરશું, ચકર ચકર ચકડોળમાં બેસશું, ઝાડા પાડા હાથી પર બેસશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, બરાબર? શું કહે છે? ચલો મેળો જોવા જઈએ, મેળામાં બહુ મજા આવશે, ચકર ચકર ચકડોળમાં બેસશું, પછી ઝાડા પાડા હાથી પર બેસશું, બરાબર ને? પછી શું કહે છે? મેળામાં જઈશું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. પછી શું કહે છે? જો મેળામાં જઈને તમે શું કરશો? તો શું ખાશો? મીઠી તીખી મીઠી ભેળ ખાશો, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશો, બરાબર? પછી શું કહે છે? મેળામાં જઈશું શું લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પાપા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. હા, શું લેશો તમે મેળામાં જઈને? બહેન માટે બંગડી, મમ્મી માટે માળા, ભાઈ માટે ભમરડો, અને પપ્પા માટે પાકીટ, બરાબર ને? લેશો ને? હા, તો એવું કીધું છે અંદર કે છે, ચલો મેળો જોવા જઈએ. શું કહે છે? મેળામાં જઈને શું કરવાનું? તો ચક્કર ચક્કર ચકડોળમાં બેસવાનું, પછી જાડાપાડા હાથી પર બેસવાનું, પછી તીખી મીઠી ભેળ ખાવાની, પછી ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનો, પછી શું લેવાનું? બહેન માટે બંગડી લેવાની, મમ્મી માટે માળા લેવાની, ભાઈ માટે ભમરડો લેવાનો, અને પપ્પા માટે પાકીટ લેવાનું, બરાબર ને? ચલો હવે આ ગીત ગાયા પછી છે ને, અહીંયા વાતચીત કરવાની છે કે આ ગીતની અંદર શું છે. તો આ ગીતની કઈ લીટી ગાવાની તમને ખૂબ ગમી? તમને કઈ ગમી? મને તો તીખી મીઠી ભેળવાળી છે ને, એ બહુ જ ગમી, મોઢામાં પાણી આવી ગયું, હે ને? હા, તમને જે ગમી હોય એ તમારે કહેવાની. પછી આ મેળામાં જઈને તમે શું કરશો? તો આ મેળામાં જઈને અમે ચકર ચકર ચકડોળમાં બેસશું, પછી આઈસ્ક્રીમ ખાઈશું, ભેળ ખાઈશું, પછી ખરીદી કરશું, હે ને? ઘણું બધું કહી શકાય, બરાબર ને? ફુગ્ગા ફોડીશું, મોતનો કૂવો જોઈશું, હશે ને એ મેળામાં બી? હા, પછી મેળામાં જઈ તમે ખોવાઈ જાઓ તો તમે કોને મળશો? હા, બહુ સરસ પ્રશ્ન છે ને. જો ઘણીવાર એવું બને ને, મેળામાં નાના છોકરા ખોવાઈ જાય, મમ્મી પપ્પાથી છૂટા પડી જાય, તો શું કરવું જોઈએ? મેળામાં છે ને પોલીસ હોય છે, તો જો તમે જોયું છે પોલીસ દંડો લઈને ઊભા હોય થોડી થોડી જગ્યાએ, હે ને, બધું ધ્યાન રાખવા માટે, તો તમે પોલીસવાળા અંકલને બી કહી શકો
કે મારી મમ્મી પપ્પાથી હું છૂટો પડી ગયો છું, તો એ પોલીસવાળા અંકલ શું કરે, ક્યાંક જઈને એનાઉન્સ કરાવરાવે અને પછી માઇકમાં બોલાવરાવે, પછી મમ્મી પપ્પા તમારું નામ પૂછે, તમે તમારું નામ કહેવાનું, તમારું એડ્રેસ કહેવાનું, બરાબર, તો શું છે કે તમને મમ્મી પપ્પાને સુધી પહોંચાડી દે. પછી બીજું શું કરાય, તો ઘણી વખતે કહે છે કે ટિકિટનો સ્ટોલ હોય ને બધું હોય ને, ક્યાંય કોઈ માઇકની અંદર એનાઉન્સ કરતું હોય તો એમને જઈને બી કહેવાય કે તમે મારા આ માઇકમાં બોલો ને, મારા પપ્પાનું નામ બોલો, મારું નામ બોલો, કે તમારો બાબુ ખોવાયો છે, બેબી ખોવાય છે, અહીંયા ઊભી છે, અને અજાણ્યા વ્યક્તિને નહીં કહેવાનું, બરાબર ને, મતલબ એકદમ કોઈ એવાને નહીં કહેવાનું, કોઈ આપણને ચોકલેટ આપે, બિસ્કિટ આપે તો એની પાસે નહીં જતું રહેવાનું, બને ત્યાં સુધી તો પોલીસ અંકલને જ કહેવાનું, બરાબર છે ને. ઓકે ચલો, પછી શું કરીશું, પછી આગળ જોઈશું આપણે. ચલો જુઓ, હવે છે ને અહીંયા શું લખવાનું છે, હા કે ના, બરાબર છે. સાચું વાક્ય તો હા, ખોટું હોય તો ના લખવાનું, બરાબર છે. હવે જો મેળામાં તરવાનું છે, તરવાનું છે મેળામાં, નથી ને તો ના લખવાનું. અહીંયા શું લખવાનું, ના. ચલો આપણે પહેલાં પેન્સિલ લઈ લઈએ. હા ચલો, અહીંયા શું લખીશું, ના. પછી મમ્મી માટે બંગડી લેવાની છે, મમ્મી માટે બંગડી લેવાની છે, બંગડી તો બેન માટે લેવાની છે, મમ્મી માટે તો મમ્મી માટે માળા, તો આ પણ આવશે ના. પછી મારા માટે ભમરડો લેવાનો છે, ભમરડો મારા માટે, એ છોકરો પોતાના માટે લેવાનો છે જે ગીત ગાય છે, ના, ભાઈ માટે હે ને, તો આ પણ શું આવશે, ના. ભેળ ખાવા જવાનું નથી, ઓ આમાં તો ભેળ ખાવાની છે હે ને, તો આ બી ખોટું છે, તો અહીંયા શું આવશે, ના. ચકડોળમાં બેસવાનું છે, હા કે ના, બેસવાનું છે ને, ચકડોળમાં બેસવા તો બધા મેળામાં જાય છે, ચકર ચકડોળમાં ફરશું છે ને. પછી મેળામાં ખરીદી કરવાની નથી, તો મેળામાં ખરીદી કરવાની છે ને, બેન માટે બંગડી, મમ્મી માટે માળા, પપ્પા માટે પર્સ, ભાઈ માટે ભમરડો લેવાનો છે, તો આ પણ વાક્ય કેવું છે, ખોટું. પછી ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે, ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે, ભાઈ માટે ભમરડો લેવાનો છે, તો ના આવશે. ચોકલેટ ખાવાનું નક્કી છે, ચોકલેટની વાત છે કઈ, આઈસ્ક્રીમની વાત છે, તો અહીંયા પણ ના આવશે. પપ્પા માટે પાકીટ લેવાનું છે, પપ્પા માટે પાકીટ લેવાનું છે ને, હા. ઘોડા પર બેસવાનું છે, ઘોડા પર બેસવાનું છે, હાથી પર બેસવાનું છે, તો શું આવશે, ના. પડી ગઈ ને સમજણ તમને. ઓકે ચલો, હવે છે ને આપણે આગળ જોઈએ. હા જો, અહીંયા ચિત્ર જોવાનું છે, આ ચિત્રમાં શું લખ્યું છે જુઓ, હાથીનું ચિત્ર છે, બરાબર ને. પહેલું ચિત્ર હાથીનું છે ને, બે છોકરા બેઠા છે, પછી બહેન આગળ બેઠી છે, બેઠી છે ને આગળ બેન. તો જો ચિત્ર જોવાનું છે, એના વિશે તમારે ત્રણ વાક્યો લખવાના છે, બરાબર. જો ઠંડો આઈસ્ક્રીમ ખાય છે, છોકરી આઈસ્ક્રીમ ખાય છે ને, આ છોકરી છે, છોકરી આઈસ્ક્રીમ ખાય છે, ઠંડો આઈસ્ક્રીમ ખાઈશું, તમને જે લાગે એ તમે લખી શકો છો, બરાબર છે. ત્રણ ચિત્રને જોઈને ત્રણ વાક્યો, બે એક લખેલું છે, બીજા બે લખવાના છે. પછી ત્રીજું ચિત્ર છે દુકાન, બરાબર ને, રમકડાની દુકાન છે, ખૂબ બધા રમકડા છે, છોકરી પાસે ભમરડો છે, આવું લખી શકાય ને, એ તમારે અહીંયા લખવાનું છે. પછી તમારે ગીત ગાવું છે, અકલમ ચકલમ ચમચમ, બરાબર. પછી તમારે અભિનય કરવાનો છે, આઈસ્ક્રીમ ખાતી છોકરી, તો છોકરા આઈસ્ક્રીમ બી દેખાય, એવું ચાટીને ખાય ને, આમ ખાય આમ ખાય, બરાબર. પછી આમ કરીને આમ ચાટે, તો તમારે એનો અભિનય કરવાનો છે, બરાબર. ફુગ્ગાને નિશાન તાકતી છોકરી, તો ફુગ્ગાને નિશાન કેવું તાકે, આમ કરીને તાકીએ ને આપણે, તો એવું તમારે અભિનય કરવાનો છે. ભમરડો ફેરવતો છોકરો, બરાબર. પછી ગાયને રોટલી ખવડાવતો છોકરો, કેળું ખાતો છોકરો, એવો અભિનય કરવાનો છે. કેળું તમે ખાવાનું કહેતો કીધી કરો, પહેલાં છોડો કેળાને, પછી એટલે ખાવ ને, તો એક્શન કરવાની છે, બરાબર છે. ઓકે, તો જો તમારે અહીંયા સુધી કરવાનું છે, બરાબર છે. હવે છે ને તમારે પુસ્તકની અંદર તમારા આટલા પાન પૂરા કરવાના છે, 16, 17, 18 અને 19, ચાર પાન જે છે પાઠ બેના, એમાં જેટલું લખવાનું હોય લખી લેવાનું છે, વાંચવાનું હોય વાંચી લેવાનું છે, બરાબર. એ સિવાય હું તમને જે શબ્દોનો વિડીયો મોકલું છું ને, કાનાવાળા, રસ્વ, હસવાઈવાળા આવશે હવે, એ બધા બી તમારે સરસ રીતે જોવાના છે, અને એ શબ્દો તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાના છે, બરાબર છે. ઓકે, તો તમારે આ તમારું કાર્ય પૂરું કરવાનું છે, સરસ મજાનું ગીત ગાવાનું છે, શીખી જવાનું છે, અને તમારે આની અંદર જે કવિતા આપી છે ને, એ પછી અકલમ ચકલમ છે ને, ટમટમ, એ સરસ મજાનું ગઈ અને મને એનો વિડીયો મોકલવાનો છે. આ બધા છોકરાઓએ હું જોઈશ કે તમે કેવું ગાતા શીખી ગયા, બરાબર ને. ઓકે, તો તમે તમારું કામ કરો, સરસ મજાનું લખો, કવિતા તૈયાર કરો, હું તમારા માટે નવો નવો વિડીયો બનાવું, બરાબર. તો ફરી મળીએ, ત્યાં સુધી ટાટા બાય.